हेलो स्टूडेंट्स, हेलो पेरेंट्स। टुडेज डेट 7/12/2020 एंड डे मंडे। यूनिट 4 आपणू एक्टिविटी 6 सुधी कम्प्लीट थई गयू, बराबर ने। आज आपणे 1-6 सुधी एक्टिविटी आपणे रिविजन करवाना छे, त्यार पछीनी एक्टिविटी 7 जोईशुं। तो एक्टिविटी 1 नी अंदर आपणे शुं जोयुं, शिक्षकनी मददथी आ गीत अभिनय साथे गाओ। तो अहीं चित्र देखाय छे ने, तो चित्र प्रमाणे आपणे जोयुं आ बधा शुं छे, अवर हेल्पर्स शुं छे, आपणा मददગારો। તો આ ચિત્ર પ્રમાણે અહીં એક કાવ્ય આપ્યું છે, બરાબર ને। એને શું કર્યું હતું, આપણે અભિનય સાથે ગાયું હતું। તો આ એક વખત આપણે આ કાવ્ય જોઈએ અને ગાઈએ, બરાબર। તો શરૂઆત કરીએ ગાવાની આપણે। આઈ એમ ટેલર મેકિંગ ક્લોથ્સ, સ્ટિચ 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 માય મશીન ગોઝ। આઈ એમ અ કોબલર મેન્ડિંગ શૂઝ, રેટ ટેટ ટેટ ઇટ્સ જસ્ટ લાઇક ન્યૂ। આઈ એમ અ ટીચર ટીચિંગ માય ક્લાસ, લિસન સિંગ એન્ડ ડુ લેટ અસ લર્ન। આઈ એમ અ પોટર બેકિંગ પોટ્સ, મોલ્ડ બેક કલર રેડી ફોર યોર યુઝ। આઈ એમ અ ટ્રાફિક પોલીસ, I stand just so, letting traffic to move, helping people to go। તો આ રીતે આપણે કાવ્યને ગાતા શીખ્યા હતા, બરાબર ને। આની અંદર આપણે સમજ મેળવી હતી કે ટેલર એટલે કે દરજી, એ શું કામ કરે તો કપડાં સીવવાનું, અને એના મશીનનો અવાજ કીધો છે, કેવો છે એનો મશીનનો અવાજ આવે, સ્ટીચ સ્ટીચ સ્ટીચ, બરાબર। ત્યાર પછી કોબલર એટલે કે મોચીની વાત થઈ, એ શું કરે, મેન્ડ કરે, તો બૂટ સીવવાનું, ચંપલ સીવવાનું, એના કેવો અવાજ આવે, રેટ ટેટ ટેટ એ થોકે ત્યારે કેવો અવાજ આવે એનો અવાજ બતાવ્યો છે, બરાબર ને। ત્યાર પછી વાત થઈ ટીચરની, ટીચર એટલે કે શિક્ષક, એ શું કામ કરે, વર્ગખંડમાં ભણાવવાનું, એ શું કરાવે, સંભળાવે, ગાય અને વર્ક કરાવે, લેશન કરાવે, બરાબર ને, શીખવે। ત્યાર પછી પોટર એટલે કે કુંભારની વાત કરી, બેકિંગ પોટ્સ, એ શું કરે, માટીના વાસણો ઘડવાનું, એ કઈ રીતે બનાવે, તો અલગ અલગ મોલ્ડ હોય એને શેકે, પછી કલર કરે અને રેડી કરે, તૈયાર કરે, બરાબર ને। ત્યાર પછી ટ્રાફિક પોલીસની વાત કરી, જે ટ્રાફિક જ્યાં હોય ત્યાં ઊભા હોય, બરાબર ને, અને એ લોકોની મદદ કરે વાહનોની અવર જવર કરવામાં, બરાબર ને। તો આ રીતેનું સરસ મજાનું કાવ્ય એ આપણે એક્ટિવિટી 1ની અંદર જોયું અને સમજી લીધું, બરાબર ને। ત્યાર પછી છે એક્ટિવિટી 2। ચિત્ર જુઓ, વાક્યો સાંભળો અને શિક્ષકની મદદથી વાંચો। એની અંદર શું કર્યું, આપણે આપણા હેલ્પર્સો વિશે ચિત્ર જોયા અને એમના વાક્યો વાંચ્યા, બરાબર ને। એની અંદર પહેલું ચિત્ર હતું એ શાનું હતું, ડૉક્ટરનું, તો એના વિશે ચર્ચા કરી આપણે કે હુ ઇઝ સી, તો તેણી કોણ છે, તો તેણી મિસ સીમા શાહ છે। શું નામ છે ડૉક્ટરનું, સીમા શાહ, અને એ શું કરે છે, તો એ શું છે, તો એ ડૉક્ટર છે, અને એ શું કામ કરે, સી ઇઝ ઇન ધ હોસ્પિટલ એટલે કે તેણી હોસ્પિટલની અંદર છે, બરાબર। ત્યાર પછીનું ચિત્ર જોયું આપણે ટપાલીનું એટલે કે પોસ્ટમેન, તો એના વિશે ચર્ચા કરી આપણે કે હુ ઇઝ હી, તો એ કોણ છે, તો મિસ્ટર અજય પરમાર, એ પોસ્ટમેનનું નામ શું છે બાળકો, મિસ્ટર અજય પરમાર, ને એ શું છે, તો મિસ્ટર અજય પરમાર ઇઝ અ પોસ્ટમેન એટલે કે ટપાલી છે, ઈ ડિલિવર્સ લેટર્સ એન્ડ પાર્સલ, એ શું કામ કરે, તો પત્રોને અને બધું પાર્સલ મોકલવાનું કામ કરે, બરાબર ને, ડિલિવર્સ એટલે મોકલવાનું કામ કરે। ત્યાર પછી જોયું આપણે શાનું, પોલીસનું, બરાબર, આ પોલીસ શું કરે છે, ક્રિમિનલ્સ એટલે ગુનેગારને મારે છે, બરાબર ને, તો એના વિશે ચર્ચા કરી આપણે કે તે કોણ છે, તો એ મિસ્ટર અમિત યાદવ છે, અને મિસ્ટર અમિત યાદવ શું છે બાળકો, તો મિસ્ટર અમિત યાદવ એ પોલીસમેન છે, ને એ શું કરે બાળકો, હી કેચેસ ક્રિમિનલ્સ એટલે કે તે ગુનેગારોને પકડે છે। તો આની વિશે આપણે ચર્ચા કરી લીધી। ત્યાર પછી આ ચિત્ર શાનું છે બાળકો, મિસિસ સોહિની પટેલનું, એ શું કરે છે, તો કપડાં સીવવાનું કામ કરે છે, બરાબર ને, એ શું છે, દરજી છે, ટેલર છે, બરાબર, તો એનું નામ શું છે, મિસિસ સોહિની પટેલ। ત્યાર પછીનું ચિત્ર જોયું આપણે વાણંદનું, વાણંદ એટલે બાળકો બાર્બર, બરાબર ને, બાર્બર શું કામ કરે, હેર કટ કરવાનું, એનું નામ શું છે, મિસ્ટર જૈમિન પારેખ, ને શું છે, એ બાર્બર છે, અને શું કામ કરે, તો હી કટ્સ હેર,
રાઈટ. ત્યાર પછીનું આગળનું ચિત્ર છે બાળકો નર્સનું, બરાબર ને? આ જોયું ને આપણે ચિત્ર, તો એ નર્સ વિશે વાત કરીએ તો એ કોણ છે? નર્સ છે અને એનું નામ શું છે? મિસિસ દીપા શર્મા. શું નામ છે બાળકો એનું? દીપા શર્મા. ને એ કોણ છે દીપા શર્મા? તો મિસ દીપા શર્મા ઇઝ અ નર્સ, એટલે કે મિસિસ દીપા શર્મા એ પરિચારિકા છે. સી ગીવ્સ મેડિસિન્સ એન્ડ ટુ સિક પીપલ, એટલે શું કરે છે તે? જે બીમાર લોકો હોય ને, બીમાર લોકો એને દવા આપવાનું કામ કરે. મેડિસિન્સ એટલે કે દવા, ગીવ્સ એટલે કે આપવાનું, તો તેણી શું કામ કરે? દવા આપવાનું કામ કરે છે. ત્યાર પછી જોઈએ આપણે હુ ઇઝ હી, એટલે કે આશાનું ચિત્ર છે બાળકો સુથારનું, બરાબર ને? કાર્પેન્ટર. તો એનું નામ શું છે? મિસ્ટર કિશોરભાઈ સુથાર. શું નામ છે બાળકો એનું? કિશોરભાઈ સુથાર. અને મિસ્ટર કિશોરભાઈ સુથાર એ કોણ છે? તો એ કાર્પેન્ટર છે. શું છે? કાર્પેન્ટર. હી મેક્સ ફર્નિચર, એ શું કરે છે બાળકો? ફર્નિચર બનાવવાનું કામ કરે છે, એટલે કે લાકડાની ચીજવસ્તુઓ જે આપણા ઘરની અંદર કબાટ હોય, ટેબલ હોય, ખુરશી હોય, તો આ બધા ફર્નિચર બનાવવાનું કામ કરે. ત્યાર પછીનું ચિત્ર જોયું આપણે ખેડૂતનું, ખેડૂત એટલે કે ફાર્મર, બરાબર ને? તો એ કોણ છે? મિસ્ટર રામજીભાઈ ચૌધરી. શું નામ છે આ ખેડૂતનું? રામજીભાઈ ચૌધરી. વોટ ઇઝ મિસ્ટર રામજીભાઈ ચૌધરી? તો રામજીભાઈ ચૌધરી કોણ છે, શું છે? તો મિસ્ટર રામજીભાઈ ચૌધરી ઇઝ અ ફાર્મર. હી પ્લાવ ધ ફિલ્ડ, એટલે કે તે હળ ખેડે છે, બરાબર? હળથી ખેતર ખેડે છે. અને ત્યાર પછીનું લાસ્ટ ચિત્ર જોયું આપણે હેલ્પર્સમાં, તો કોનું છે આ? શું છે બાળકો? પાયલટ, બરાબર ને? પાયલટ શું કરે? વિમાન ચલાવવાનું, બરાબર ને? તો એના વિશે ચર્ચા કરીએ આપણે કે તેણી મિસિસ પ્રિન્સી ખ્રિશ્ચન છે. શું છે આનું નામ? પાયલટનું નામ મિસિસ પ્રિન્સી ખ્રિશ્ચન. અને એ શું છે? તો એ પાયલટ છે. મિસિસ પ્રિન્સી ખ્રિશ્ચન ઇઝ અ પાયલટ. અને તે શું કરે છે? તો સી ફ્લાઇઝ એરોપ્લેન, એટલે કે તે વિમાન ચલાવે છે. તો બાળકો આજે આપણે એક્ટિવિટી 1 એન્ડ 2 અવર હેલ્પર્સ વિશે ચર્ચા કરી, બરાબર ને? ચિત્રો જોઈને હવે આગળના નેક્સ્ટ પીરિયડની અંદર આપણે ફરીથી એકવાર રિવિઝન કરીશું એક્ટિવિટી 3 અને એક્ટિવિટી 4, 5 અને 6, બરાબર ને? 5 તો તમે જ્યારે શાળે આવશો ત્યારે આપણે રમત રમવાની છે, બરાબર ને? એટલે ખાલી એક્ટિવિટી આપણે 4 અને 6 એ એક વખત રિવિઝન કરીશું, ત્યાર પછી આપણે એક્ટિવિટી 7 પર જઈશું. ઓકે, જય શ્રી કૃષ્ણ.